બાગાયતી હબ ગણાતા દક્ષિણ ગુજરાત પર ક્લાઇમેટ ચેન્જનું અપ તૂટી પડ્યું છે આજે વહેલી સવારે કમોસમી વરસાદે બાગાયતી પાક ગણાતા કેરી અને ચીકુને માઠી અસર પહોંચાડી છે જેને લઈને ખેડૂતોની દશા કફોડી થશે એની સંભાવનાઓ વધી છે કેરી અને ચીકુના સ્વાદનો ચટકો લેનારો વર્ગ આ વખતે ફરી નિરાશ થઈ શકે છે કમોસમી બદલાવ દરેક પાકોને નુકસાન પહોંચાડતું હોય છે જેમાં નવસારી જિલ્લામાં કેરી અને ચીકો મહત્ત્વનો પાક ગણાય છે જે વાતાવરણમાં આવેલ પલટાના કારણે મોટા પ્રમાણમાં નુકસાન થયની સંભાવનાઓ બાંધવામાં આવી રહી છે ગુજરાતનો 60% જેટલો પાક દક્ષિણ ગુજરાતમાં કેરીનો થતો હોય છે જે કમોસમી વરસાદને કારણે બગડે જવાની ભીતિ સેવાઈ રહી છે ખેડૂતોના આર્થિક માપદંડ વધારતો પાક કેરી અને ચીકુ પર આવેલ આફતને લઈને ખેડૂતોમાં નિરાશા જોવા મળી રહી છે ખેડૂત મિત્રો દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ થવાથી વાતાવરણમાં જે બદલાવ આવ્યો છે એ આંબા પાકને માટે નુકસાન કરતા તો છે જ પરંતુ આવી પરિસ્થિતિની અંદર ખાસ કરીને જ્યારે ફૂગજન્ય રોગ વધવાની જ્યારે શક્યતા હોય ત્યારે થોડી કાળજી લેવી અવશ્ય છે નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા કેળાના થડમાંથી જે પ્રવાહી બનાવ્યું છે જેને આપણે નોવેલ એટલે કે બનાના સેપ કહીએ છીએ એમાં પણ જે નોવેલ પ્લસ બનાવ્યું છે તે જૈવિક જંતુનાશક તરીકે પણ કાર્ય કરે છે અને એમાં ખાસ કરીને રોગપ્રતિકારક શક્તિ વધવા માટેના મુખ્ય સૂક્ષ્મ તત્વો પણ છે એનો છંટકાવ કરવાથી આવી પરિસ્થિતિમાં આપણે સપોર્ટ કરી શકીએ વિશેષમાં મધ્યાનું જે આક્રમણ છે ત્યાં પણ થોડી કાળજી લેવી જરૂરી છે પરિસ્થિતિ કમોસમી વરસાદની અંદર આ વરસાદ પડવાથી જેમાં ફ્લાવરિંગ એટલે કે મોર ખીલી આવ્યો છે અને પરાગનયનની પ્રક્રિયા નથી થઈ તેમાં આ વરસાદથી ફૂલ ખરી જવાથી નુકસાન થઈ શકે છે અને સાથે સાથે ફળના જે બંધારણ છે અને પવન સાથે આ વરસાદ જે વિસ્તારમાં હોય ત્યાં આવું નુકસાન થઈ શકે તો ખેડૂત મિત્રો ખાસ કમોસમી વરસાદની પરિસ્થિતિ અને ધુમ્મસ અને ભેજવાળા ગરમ વાતાવરણમાં ખાસ કરીને વાદળછાયા વાતાવરણમાં ફૂગજન્ય રોગના નિયંત્રણ માટે આપ જાગૃત રહો તેવી અમારી વિનંતી છે ફૂલ પણ હવામાનના હિસાબે એક ઝાકર તડકો અને તણે બે ઋતુના એલું થઈ ગયું મિક્સ એના લીધે મજરી અને એના લીધે આ ઝાકરના લીધે મધ્યની વધારે ડેઘા અને એ બધું વધારે આવ્યું અને આના લીધે પાક થોડો ઘણો નિષ્ફળ જાય એવી શક્યતા લાગે છે હવે કમોસમી વરસાદના લીધે વાદળ છવાયું રહી એના લીધે આ મોર પર હજુ કેરીની શક્યતા હજુ ઓછી થાય એવી શક્યતા ગયા વર્ષે કરતા પચાસ ટકા માલ દેખાતો છે અત્યારે હાલમાં પછી તો શું થાય ખબર નહીં આવે એનટીસી ન્યૂઝ નવસારી